ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ટીમ અન્નાની ભ્રષ્ટાચાર હટાવવાની જે વાત છે અને બાબા રામદેવજીનું જે કાળું નાણું પાછું લાવવાની વાત છે, એ બંને મહાનુભાવો કાયદા દ્વારા આ પ્રશ્ન ઉકેલવા માગે છે. એમાં અન્ના હજારે ઈચ્છી રહ્યા છે કે એક લોકપાલ નિમવામાં આવે, જે વડાપ્રધાન, બધા જ ન્યાયમૂર્તિઓ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અને ભારત સરકારના કેબિનેટ સચિવથી લઈને નાનકડા ગામમાં નોકરી કરતો સરકારી તલાટી કે પટાવાળો, આ બધા પર આ લોકપાલ નજર રાખે. એમની નજર સિંગાપુરના કાયદા પર છે, જ્યાં આ રીતે લોકપાલની નિમણૂક કરવામાં આવી અને સિંગાપુર આજે વિશ્વના એક સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશમાં સામેલ છે. પણ સિંગાપુરની વસ્તી મુંબઈ કરતાં ઓછી છે, એનો વિસ્તાર મુંબઈ કરતાં થોડોક જ વધારે છે. જ્યારે ભારત 125 કરોડ લોકોનો દેશ છે અને સૌથી વધારે મુશ્કેલ બાબત તો એ છે કે અહીં આપણે દરેક જણ ભ્રષ્ટાચારી છે. અહીં બે ભાગ નથી, ભારતમાં બે ભાગ નથી કે આ ભ્રષ્ટાચાર કરનારાઓ છે અને આ સમાજના શોષિત વર્ગો છે જે ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે. જીબીનો જે અધિકારી એની ઓફિસમાં બેસીને ભ્રષ્ટાચાર કરે છે, એ અધિકારી રેવન્યુ ખાતામાં એનું કામ વગર ભ્રષ્ટાચારે થાય એવી આશા રાખે છે. રેવન્યુ ખાતાનો કર્મચારી રેલવે રિઝર્વેશનમાં એને ભ્રષ્ટાચાર ના થાય અને સારામાં સારી રીતે ટિકિટ મળે એવી આશા રાખે છે, પણ એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જ્યાં એ બેઠો છે ત્યાં ભ્રષ્ટાચાર દૂર કરવા તૈયાર નથી. એને તો ભ્રષ્ટાચારના રૂપિયા જોઈએ જ છે. જ્યારે મારી આવી એક ચર્ચા થઈ ત્યારે એક ભાઈએ કીધું કે ગરીબ આદિવાસી શું ભ્રષ્ટાચાર કરે, જે મજૂરી કરી રહ્યો છે એમનો ભ્રષ્ટાચાર જરા જુદી પ્રકારનો છે. 20 વર્ષ પહેલા જે આદિવાસી આખા દિવસમાં કામ કરતો હતો કોન્ટ્રાક્ટર બિલ્ડરની સાઈડ ઉપર, જેટલી ઈંટો ચડાવતો હતો, સિમેન્ટ ચડાવતો હતો, રેતી ચડાવતો હતો, જે મહેનત મજૂરી કરતો હતો, આજે એનાથી 4 ગણા 5 ગણા એમના પગાર થઈ ગયા પછી, એમનું મહેનતાણું થઈ ગયા પછી, હું નથી કહેતો કે એમનું કામ ડબલ થઈ જાય, 3 ગણું થઈ જાય, પણ 20 વર્ષ પહેલાં જે આદિવાસી મજૂર જે કામ કરતો હતો એનાથી આજે એ અડધું કામ કરે છે. સફાઈ કર્મચારીઓનો પગાર આજે એટલો બધો વધી ગયો એટલે એ પોતે સફાઈ કરવા જતા જ નથી, પોતાના જ્ઞાતિ બંધુઓને 2000 રૂપિયા આપીને એમના વિસ્તારમાં સફાઈ કરાવે છે. એટલે આ જે ભ્રષ્ટાચાર છે આ દેશમાં, જેને જ્યાં જે રીતે મળ્યો એ રીતે એને ભ્રષ્ટાચાર કરવો છે. હવે અન્ના બધું દૂર કરવા માંગે છે, બધા લોકો પણ દૂર કરવા માંગે છે, વડાપ્રધાન પોતે ઓનેસ્ટ છે, આ દૂર કરવા માંગે છે, પણ થઈ કેવી રીતે શકે? હું નથી માનતો કે કોઈ એક જણને તમે બેસાડી દો લોકાયુક્ત તરીકે, લોકપાલ તરીકે, તો એ આ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરી શકશે, એ શક્ય નથી.
જે દેશમાં આપણને કેબિનેટ પ્રધાનો ભ્રષ્ટાચાર વગરના નથી મળતા, જે દેશમાં ન્યાયમૂર્તિઓ ભ્રષ્ટાચાર વગરના નથી મળતા, જે દેશમાં લેફ્ટનન્ટ જનરલો ભ્રષ્ટાચાર વગરના નથી મળતા, જે દેશમાં એડમિરલો ભ્રષ્ટાચાર વગરના નથી મળતા, સરકારી વકીલો ભ્રષ્ટાચાર વગરના નથી મળતા, આઈએએસ આઈપીએસ અધિકારીઓ ભ્રષ્ટાચાર વગરના ભાગ્ય મળે છે, એ દેશમાં આપણને લોકપાલ કે લોકાયુક્ત ભ્રષ્ટાચાર વગરનો મળશે એવું માનવું જરા વધારે પડતી વાત છે. અને મળી પણ ગયો તો એણે કેસો તો આ જ કોર્ટોમાં કરવાના છે અને એમાં 10-15-25 વર્ષ સુધી ચુકાદા આવવાના નથી. અને કર્ણાટકનો દાખલો લો, શું થયું? હેગડે જેવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિએ યેદુરપ્પાને ભ્રષ્ટાચારી હોવાની વાત જાહેર કરી એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. અને પછી શું થયું? હાઈકોર્ટે, કર્ણાટક હાઈકોર્ટે એ ફરિયાદ જ કાઢી નાખી. તો નક્કી વસ્તુ છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અને પોતે બહુ જ સદાચારી છે એવું બધા જાણે છે, જે એ હેગડેનું પણ એરર ઓફ જજમેન્ટ થયું અને યેદુરપ્પાને એમણે ખોટી રીતે ફસાવી દીધા. હવે યેદુરપ્પા પાછા આવવા માગે છે, એમની કારકિર્દી પૂરી કરી દેવામાં આવી છે, હવે ભાજપ એમને પાછું બેસાડવા માગતું નથી. તો લોકપાલ ને લોકાયુક્ત આવી ભૂલો કરવાના છે? દિલ્હીમાં લોકાયુક્તે જે પ્રધાનો વિરુદ્ધ, શીલા દીક્ષિત વિરુદ્ધ જે કઈ વાતો કઈ, શીલા દીક્ષિત એને સ્વીકારતી નથી. તો લોકાયુક્તના કહ્યા પછી પણ શીલા દીક્ષિત એની ગાદી પર બેસી રહી છે. વડાપ્રધાને એક શૃંગલું કમિટી નિમી, એ શૃંગલું વડાપ્રધાને નિમેલી શૃંગલું કમિટીએ કહ્યું કે સી આ કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં દિલ્હી સરકાર જવાબદાર છે, શીલા દીક્ષિત જવાબદાર છે. વડાપ્રધાને, પોતાના જ પક્ષના વડાપ્રધાને નિમેલી કમિટીનો અહેવાલ શીલા દીક્ષિતે ફગાવી દીધો. તો હવે સવાલ એ છે કે આનો રસ્તો શું છે? હું બહુ નાનો માણસ છું, બહુ નાનો પત્રકાર છું, પણ મારી પાસે એક સૂચન છે જે અન્નાના લોકપાલ અને લોકાયુક્ત કાયદા કરતા પણ વધારે અક્ષીર છે. અને ધી બેસ્ટ છે, માત્ર એક જ કાયદો કરવાની જરૂર છે, કોઈ લોકપાલ નહીં, કોઈ લોકાયુક્ત નહીં. એક કાયદો લાવો કે જે કોઈ સરકારી કર્મચારીઓ છે, જાહેર સેવકો છે, એમના બ્લડ રિલેશનમાં, એટલે કે એમની પત્ની, એમના પુત્ર પુત્રીઓ, એમના પુત્ર પુત્રીઓ કે પછી એમના કાકાના છોકરા, મામાના છોકરા, આવું રીતે એક લિસ્ટ બનાવી દો. એમના શાળાઓ, એટલે કોઈ પણ સરકારી કર્મચારીના બ્લડ રિલેશનમાં, એના પત્નીના બ્લડ રિલેશનમાં અને એના પિતાના બ્લડ રિલેશનમાં જેટલા સગાવાલા છે, એટલે બહુ બધા સગાવાલા થઈ જાય, 50-60 સગાવાલાનું લિસ્ટ એમાં બની જાય. એ આ જે સગાવાલાઓ છે એ સોગંદનામું કરે અને સરકારમાં જમા કરાવે, જેમાં એ જાહેર કરે કે એમના પિતાશ્રીની કે એમના પતિશ્રીની કે એમના દાદાની કે એમના બનેવીની કે એમના શાળાની આટલી આટલી મિલકતો છે, આટલા આટલા બોન્ડ છે, આટલા ઘરેણા છે, આટલી ઇન્વેસ્ટમેન્ટ છે, આટલા શેર બજારમાં છે, આટલા ઘરમાં પડ્યા છે. એ સોગંદનામું કરીને એમની કાળી મિલકત જાહેર કરે તો આવું સોગંદનામું કરનાર વ્યક્તિને આ મિલકતમાંથી 40% સરકાર તરફથી આપી દેવામાં આવે, એને એની પર કોઈ ટેક્સ નહીં લેવાનો,
60% સરકારમાં જમા લઈ લેવાના અને કોઈ ટ્રાયલ વગર આ સોગંદનામું પુરવાર થાય તો કોઈ ટ્રાયલ વગર આ કર્મચારીને 10 વર્ષની સજા કરી દેવાની, એને સીધો જેલમાં લઈ જવાનો. બધું ઓરલ થઈ જાય, મોડે મોડે જ, કોઈ કાયદાની ગૂંચવાડ નહીં, કોઈ કોર્ટ સ્ટે આપી શકે નહીં. ખાલી એટલું જ જોવાય કે આ સગાવાલાઓએ સોગંદનામું કર્યું છે, એ સોગંદનામા પ્રમાણે મિલકતો મળી છે, એનો એને હિસાબ પૂછવામાં આવે કે ભાઈ આ મિલકતો તારી કેવી રીતે આવી, તારો 18,000 પગાર છે, તારો 28,000 પગાર છે, નોકરીમાં જોડાયો તારો તો 750 પગાર હતો, તારી પાસે 8 કરોડની મિલકત છે એવું પુરવાર થયું છે, તું હવે તારો બચાવ પણ જેલમાં બેસીને કર. આપણે ત્યાં જે પદ્ધતિ છે કે નિર્દોષ જેલમાં ના જાય એના નામે આપણે આ દેશમાં દુપ્પલ ચલાવ્યું છે. શું ફેર પડે છે 125 કરોડની વસ્તીમાંથી કદાચ 500,000, 2,000, 10,000 જેલમાં રહે અને પછી નિર્દોષ પુરવાર થઈને બહાર આવે તો શું ફેર પડે છે 10,000 લો અને સરકાર કહી દે કે ખોટું પુરવાર થાય ને એ જેટલા વર્ષ જેલમાં રહ્યો એનું કરોડમાં કમ્પેન્સેશન ચૂકવી દો, પણ પહેલો જેલમાં નાખો. પુરવાર થયે જેલમાં નાખીશું નહીં, પહેલાં આ સોગંદનામું થયું, તારો સગો છે, તારો બિલકુલ નજીકનો સગો છે, તારી પત્ની તારી વિરુદ્ધ સોગંદનામું કરે છે, હવે હું ક્યાં બીજા સાક્ષીઓ શોધવા જઈશ, એ પ્રમાણેની મિલકત મળી છે, માટે હવે તું જેલમાં રહે, તારો બધો પત્ર વ્યવહાર સેન્ટ્રલ જેલ બરોડાના નામે થશે અને તું પુરવાર નિર્દોષ પુરવાર થઈશ, તને નોકરી પર વાજતે ગાજતે દરબાર બેન્ડ વગાડીને લઈ જઈશું અને તને 1 વર્ષ જેલમાં રહેવાનો, તારો પગાર તો આખા વર્ષનો 2.5 લાખ હતો, 3 લાખ હતો, તું 1 વર્ષ ખોટો જેલમાં રહ્યો એના તને 1 કરોડ રૂપિયા આપીશું. પણ આ બધું ઈ જેલની અંદર રહીને ચાલશે. હવે આ એક જ કાયદો થઈ જાય તો શું થાય એનો વિચાર કરો. પહેલી વાત એ સમજો કે કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર એટલે કરે છે કે એસો આરામથી રહેવા માંગે છે, પોતાના સગાવાલાઓને એસો આરામથી રાખવા માંગે છે, પોતાની પત્નીને હીરાના હાર લઈ આપવા માંગે છે, છોકરાને 2 લાખની મોટરસાયકલો અને 20 લાખની કાર અપાવવા માંગે છે. હવે આ કાયદો આવી જાય તો શું પરિસ્થિતિ થાય એનો વિચાર કરો. એક આઈપીએસ ઓફિસર છે આઈજી કક્ષાના, એને ઘેર 3-4 છોકરા છે. હવે આ આઈજી અધિકારીના 4 છોકરા છે, બધા મોટા થવા આવ્યા છે, બધા જોઈ રહ્યા છે કે બાપ પાસે 1 કરોડ રૂપિયાની મિલકત ભેગી કરી છે. હવે મોટો છોકરો વિચારે છે કે મારે આ બધું કહી દેવું જોઈએ સરકારમાં અને 30%, 40% મારે લઈ લેવા જોઈએ, બાપ ભલે 10 વર્ષ જેલમાં રહે છે કે નાનો સાલો નાલાયક છે. જો હું મારા બાપની મિલકતો જાહેર કરીને એમાંથી 30%નો ભાગ નહીં લઈ લઉં તો આ નાલાયક ચોક્કસ આ અમને બધાને રખડાવશે, બાપને જેલ ભેગો કરશે અને 30% મિલકત લઈને શાંતિથી જીવશે, તો પછી મારે જ કહી દેવા દો અને એ સરકારમાં જાહેર કરે છે કે મારા બાપ પાસે 8 લાખ કરોડ રૂપિયા છે અને મને એમાંથી 30% આપી દો, 40% આપી દો કાયદા પ્રમાણે અને મારા બાપને જેલમાં નાખો. પછી જેલમાં મળવા જશે કે બાપા આ જે 30% લેખે મારા ભાગે 50 કરોડ આવ્યા છે એમાંથી 20 કરોડ હું તમે બહાર આવો એટલે તમને આપી દઈશ. ખરાબ લાગે છે, મેં આ ખોટું કર્યું, નહીં કરવા જેવું કર્યું, પણ હું ન કરત તો નાનો તો આ 25 કરોડ લઈ જાત, તમને એમાંથી કશું ના આપત, હું તો સારો છું, આ 20 કરોડ તમારા નામે બેંકમાં મૂકી દીધા મેં. તો એક એક અધિકારી ઉપર 100-100, 1-2 નહીં 50-100 લોકાયુક્ત ઉભા થઈ ગયા. હવે કોઈ આઈએસ ઓફિસર છે, ગુસ્સામાં આવીને પત્નીને 2 લાફા મારી દીધા, કંઈક બધાની હાજરીમાં પત્નીની માં પણ થઈ હતી ને કંઈક ફંક્શન હતું ને કંઈક બનાવ બન્યો ને એણે 2 લાફા મારી દીધા. હવે આ ભાઈ પણ ગેઝેટેડ ઓફિસર છે, હવે આ ભાઈ ઓફિસ જાય છે,
મન માનતું નથી, બેચેન છે, મારી માના દેખતા ગઈકાલે મારી, મારા બાપ પણ હતા, મારા સગાઓ હતા, છોકરાઓ હતા, હવે હું આને બતાડી દઉં. બેલ મારે છે પટાવાળાને, કહે છે જા 100 રૂપિયાનું એક સ્ટેમ્પ પેપર લઈ આવે, અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પતિની કહાની ચિત્રી અને પતિને જેલ ભેગો કરે છે, અને કોર્ટમાં કહે છે આ તેમને લાફો માર્યો મારી માની હાજરીમાં, તો હવે જો તારી મેં શું દશા કરી. તો બધી બાજુ ચારે બાજુ એની હવે પોલીસ ઊભી થઈ ગઈ છે, એને ડર રહે છે. હવે સમજો, એક વહેલી સવારે સાળા સાહેબ આવ્યા અને સાળા સાહેબે કહ્યું કે મને 5 કરોડની જરૂર છે. હવે સારો નપાવટ છે, 500 પાછા આપ્યા લઈ ગયેલો એ પાછા આપતો નથી, પછી 5000 લઈ ગયો એ પાછા આપતો નથી, 50000 લઈ ગયેલો પાછા આપ્યા નહીં. હવે સીધી 5 કરોડની વાત લઈને આવ્યો છે સાળો, કે મને 5 કરોડ રૂપિયાની બહુ જ જરૂર છે અને જીજાજી તમે મને 5 કરોડ આપો. હવે જીજાજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રિજિયોનલ મેનેજર છે, બહુ માલ ખેંચ્યો છે ચારે બાજુથી, કે બીજી કોઈ બેંકમાં છે ને બહુ માલ ખેંચ્યો છે એમણે. હવે સાળા સાહેબે 5 કરોડ માંગ્યા, એ ના પાડે તો સાળા સાહેબ ગજવામાં 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈને જ આવ્યા છે, બધું લખેલો. એટલે સાળા સાહેબે પહેલાં તો પ્રપોઝલ આપી કે આમ ધંધો કરવો છે ને આમ છે ને, આ વખતે જરા ગ્રહો સારા થઈ ગયા છે ને, જ્યોતિષે કહ્યું છે કે જમીનમાં પડો, બનેવીલાલ આપણે 5 કરોડની એક જગ્યા પણ જોઈ રાખી છે, 5 કરોડ હમણાં આપવાના છે, પછી આમ આપીશું, 100 કરોડનો પ્રોજેક્ટ છે, આપણે તમને એમાં 50% ભાગીદારી આપીશ, તમારે બીજું કશું કરવાનું નહીં, ખાલી તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો. હજુ બનેવીલાલ કંઈ વિચારે, એણે એમ કંઈક ધીમે રહીને પેલો 100 રૂપિયાનો સ્ટેમ્પ બનેવીને દેખાય એમ મૂક્યો. હવે વિચારો કે આ બનેવીલાલ બિચારા શું કરે, સાળાને 5 કરોડ ના આપીને 10 વર્ષ જેલમાં જાય, 5 કરોડ આપીને ભૂલી જાય, અને ગણતરી લઈને આવે છે સાળા સાહેબ કે 30% લેખે મને 10 કરોડ મળે એમ છે. બનેવીલાલ હું જરા સારો છું, સાળો છું, મારી બેન છે તમારા ઘરમાં, શરમ ભરું છું, તો 5 જ કરોડ માગું છું. તો હવે ચારે બાજુ આગ લાગી ગઈ આ કાયદાને કારણે. વહુને કંઈ કહેવાય નહીં, બૈરીને કંઈ કહેવાય નહીં, સાળાને કહેવાય નહીં, કાકાના છોકરાને કંઈ કહેવાય નહીં, મામાના છોકરાને, ભાણિયાને, કોઈને કશું કહેવાય નહીં. માગે એટલે પૈસા આપવાના, ના માગો ના આપો એટલે પેલો અરજી કરવા તૈયાર છે. એક લોકાયુક્ત 27 રાજ્યોના, બીજા 27, એક લોકપાલ 27, લોકાયુક્ત 28 જણા, આ 125 કરોડ લોકો પર શું નજર રાખવાના છે? પણ આ તો દેશના 125 કરોડ નાગરિકો એકબીજા પર જાસૂસી કરી રહ્યા છે, એકબીજાને પકડાવવા તૈયાર બેઠા છે, જે ઓનેસ્ટ અધિકારી છે. હવે મજા જુઓ, એક આમાં એવી જોગવાઈ પણ રાખો કે સગાવાલા તો કરી જ શકે, પણ એમના જ ડિપાર્ટમેન્ટનો માણસ પણ કરી શકે. હવે મારા જેવો માણસ છે, થોડો ડરપોક છે, ગભરું છે, પૈસા માગવાની હિંમત નથી, ભ્રષ્ટાચાર કરવાની હિંમત નથી, એટલે આ સાણો જરા પણ ભ્રષ્ટાચાર કર્યા વગર બેઠો છે અને નક્કી કરીને બેઠો છે કે 50 વર્ષ થશે એટલે 2-4 મારા સાથીદારોને પકડાવીને આપણી પાસે 25 કરોડ આવે એવી વ્યવસ્થા કરી દીધી છે. શા માટે મારે ભ્રષ્ટાચાર કરવો? પેલાના ભ્રષ્ટાચાર પકડાવી દઈને જ હું 40% લઈ લઈશ, બહુ થઈ જશે, મારે કંઈ વધારે જરૂર નથી. તો જે સાથી મિત્રો છે, જે ઓનેસ્ટ છે, જે પોતે ભ્રષ્ટાચાર કરતા નથી, એ સાથી મિત્રોનો ભ્રષ્ટાચાર પકડાવીને કરોડપતિ થવાની સ્કીમ બનાવીને બેઠા છે. તો આ કાયદો લાવી દેવાથી મને નથી લાગતું પછી કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરે, ને કરે તો કેવો કરે, કેવો કરે? એને કરી જમીન, પહેલા તો 1 લાખ રૂપિયા લેતા હતા જમીન એને કરવાના, હવે જમીન એને કર્યા પછી બહુ બહુ તો એમ કહેશે કે તું જરા હાફૂસ કેરી 1800 રૂપિયે ડઝન છે,
તું પાંચેક ડઝન હાફૂસ કેરી મૂકી જજે ભાઈ, તો હાથ પડે ખાઈ જઈએ, અને શાળાઓને અરજી કરવા જેવું કશું રહે નહીં. મોટું કામ કર્યા પછી એમ કહેશે કે સુરત થી જાય છે, સુરત બાજુથી 10 કિલો સરસ ઘારી લઈ આવજે પહેલા, જેથી કરીને ખાઈ ગયા વાત પૂરી કરી દીધી. તો આ કાયદો લાવો, કોઈ લોકપાલ કોઈ લોકાયુક્તની જરૂર નહીં. બધું જ સગાવાલાઓ પર છોડી દો, આમ બી સગાવાલાઓ લોહી જ પીતા હોય છે. પછી સગાવાલા વિચારશે કે આનું લોહી પીને શું ફાયદો છે, આને તો હલાલ કરો જલ્દી. તો આ કાયદો લાવવાની જરૂર છે. તમને એક બીજો જીવતો જાવ તો દાખલો આપો, ભાજપના નેતા પ્રમોદ મહાજનનો દાખલો આપણી સામે છે. આ દેશમાં વાજપેયીજી સરકારમાં, વાજપેયીજીની સરકારમાં એ કોમ્યુનિકેશન મિનિસ્ટર હતા, એ રાજાના જ આ તો વડવા છે. આપણા દેશમાં ગુજરી ગયેલા લોકો માટે ખરાબ નહીં બોલવાની એક પ્રથા છે, એટલે કોઈ એમના વિશે નથી બોલતું. પણ એમના ભાઈ પ્રવીણ મહાજન એમને મળવા ગયા, કશું થયું, એમણે રિવોલ્વર કાઢીને એમને 3 ગોળીઓ મારી દીધી, મારી નાખ્યા. એમણે કોર્ટમાં કહ્યું કે મારા ભાઈ પાસે 23,000 કરોડ છે, હું થોડા રૂપિયા માગું છું તો મને આપતો નહોતો, માટે મેં એને મારી નાખ્યો. હવે આ પ્રમોદ મહાજનના ભાઈ પ્રવીણ મહાજન જો આવો કાયદો હોત તો ભાઈને શું કરવા મારી નાખે? એમને ખબર હતી 23,000 કરોડ ક્યાં છે? તો સોગંદનામું લઈને ગયા હોત કે ભાઈ પ્રમોદ, નાવ વી હેવ એ ડીલ, તું મને 50 કરોડ આપ, 100 કરોડ આપ, નહીં તો આ સોગંદનામું તૈયાર છે, હું જઉં છું સરકારમાં. અને શા માટે? ચાલ ફરગેટ ઇટ, મારે હવે આ સોગંદનામું તૈયાર જ છે, મારે તારી ભીખ ઉપર નથી જીવવું. હું તારા 23,000 કરોડમાંથી 40% લેખે જે 10-12 કરોડ રૂપિયા આવશે એમાં જલસા કરીશ. 10,000 કરોડ આવશે, હું જલસા કરીશ અને તું સારા જેલમાં જઈશ. તો શું થયું હોત? આ કાયદો હોત તો પ્રમોદ મહાજન જીવતા હોત અત્યારે જેલમાં, 6-1 વર્ષ પૂરા થઈ ગયા હોત, 7 વર્ષ. પ્રવીણ મહાજન બહાર રહીને જલસા કરતા હોત, ભગવાન માફ કરે, પ્રવીણ મહાજન પણ ગુજરી ગયા છે. પણ પ્રવીણ મહાજન અને પ્રમોદ મહાજનના કિસ્સાથી પણ એ પુરવાર થાય છે કે ભાઈઓને અને સગાવાલાઓને અને સાથી કર્મચારીઓને જો આવી અરજી કરીને પૈસા મેળવી લેવાની તક આપીએ તો ભ્રષ્ટાચારીઓનું જીવવાનું હરામ થઈ જશે, જીવી નહીં શકે, રાત્રે ઊંઘ નહીં આવે. પત્ની કહેશે પિક્ચર જોવા ચાલો, તો કહેશે ચાલો. પત્ની કહેશે ગોવા ફરવા જવું છે, તો કે ચાલો. તમારે સિંગાપુર નથી જવાનું, મને ખબર છે સિંગાપુર જઈને શું ધંધા કરો છો, તો કે નથી જવાનું. હવે આવા ગુલામ થઈને જીવવું એના કરતાં ભ્રષ્ટાચાર વગર જીવવું, એવું બધા અધિકારીઓ નક્કી કરી લેશે કે મારે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. રૂપિયા, સોનું, ચાંદી, જમીન, ફ્લેટો કશું નથી જોઈતું. પછી ભ્રષ્ટાચાર થશે તો ખાવા પીવાની ચીજોમાં થશે કે તું મને આ વસ્તુ મોકલાવજે, મને તાજમહાલ હોટલમાં હું જમું છું, એનું બિલ તું ચૂકવી દેજે. પણ આ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, અને ખરેખર ખતમ થઈ જશે જો આ કાયદો લાવવામાં આવશે તો. તો અન્ના થોડું આંદોલનની રૂખ બદલે, અન્ના અને સ્વામી રામદેવ બંનેની જે વાત છે આ એક જ કાયદાથી પૂરી થઈ જાય છે, અને આમાં કોઈ વિરોધ પક્ષ નથી, કોઈ ના પાડી શકશે નહીં. આમાં મમતા દીદી એમ નહીં કહી શકે કે આમાં અમારા ફેડરલ સ્ટ્રક્ચર પર એટેક થઈ ગયો છે. નહીં, ફેડરલ સેક્શન પર નહીં, કસ્સા પર નહીં, કોઈ લોકપાલ નહીં, કોઈ લોકાયુક્ત નહીં. અને ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.